કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર ઓનલાઈન એકેડેમીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સહકારી મંડળીને અધિનિયમ ઓગણીસો એકસઠ છે એની કલમ નંબર બાવીસથી કલમ નંબર પચાસ જોઈશું પ્રકરણ ત્રણ અને પ્રકરણ ચાર આગળના વિડીયોમાં મિત્રો આપણે કલમ નંબર એકથી કલમ નંબર એકવીસ સુધી જોયું હતું કે કલમ પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર બે અને આજમાં આપણે બાવીસથી પચાસ કલમો જોઈશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક આપજો તમારા મિત્રો જોડે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા આ વિડીયો વિશેના કોઈપણ સજેશન હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો વિસ્તરણ અધિકારી સહકારને લગતા બીજા વિડીયો તમારે જોવા હોય તો વિડીયોની નીચે અમારી ચેનલનો આઇકોન છે એની પર તમે ક્લિક કરીને અમારા બીજા જે વિડીયો મૂક્યા છે એ જોઈ શકો છો પ્રકરણ ત્રણ સભ્યો તેમજ તેમના હકો અને જવાબદારીઓ મિત્રો સહકારી મંડળીના અધિનિયમ ઓગણીસો એકસઠમાં પ્રકરણ ત્રણમાં સભ્યો તેમજ તેમના હકો અને જવાબદારીઓ વિશેની જોગવાઈ કરવામાં આવી છે તેમાં કલમ નંબર બાવીસમાં કઈ વ્યક્તિ સભ્ય થઈ શકે કલમ નંબર ત્રેવીસમાં અમુક સંજોગોમાં સભ્યપદમાંથી દૂર કરવા બાબત કલમ ચોવીસ સભ્યપદ બધાને માટે ખુલ્લું રહેશે કલમ નંબર પચીસ નામનો સભ્ય સહસભ્ય અને સહાનુભૂતિ સભ્ય કલમ નંબર છવ્વીસ પદ બંધ થવા બાબત મિત્રો પ્રકરણ ત્રણની જે કલમો છે એ સભ્યો જે સહકારી મંડળીના સભ્યો હોય છે એના અંગેની બધી કલમો છે એમના વિશેની જોગવાઈ આ કલમોમાં કરવામાં આવી છે મિત્રો આ જે અધિનિયમ છે એ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે અને આની અંદર તમારે કોઈપણ કલમ તમને પૂછાઈ શકે છે કે સભ્યો વિશેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે અથવા તો સભ્યપદ બંધ થવાની બાબત કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે એવું તમને પૂછી શકે છે કલમ નંબર સત્યાવીસ લેણી થતી રકમો ચૂકવવામાં ન આવે ત્યાં સુધી સભ્ય તરીકે મતાધિકાર કલમ નંબર અઠ્યાવીસમાં સભ્યના મતદાન અંગે સત્તા કલમ નંબર અઠ્યાવીસ ક પરંતુ સભ્ય કલમ નંબર અઠ્યાવીસ ખ રાજ્ય સહકાર સહકારી મંડળીના સભ્યોને સહકારી શિક્ષણ અને તાલીમ આપી શકશે જેથી કરીને તેઓ મંડળીના કામકાજનું અસરકારક રીતે સંચાલન કરી શકશે રાજ્ય સરકાર છે એ સહકારી મંડળીના સભ્યોને સહકારી શિક્ષણને તાલીમ આપી શકશે એવી જોગવાઈ કલમ નંબર અઠ્યાવીસ ખામાં કરવામાં આવી છે કલમ નંબર એકતાલીસ નોંધની નકલ પુરાવા તરીકે દાખલ કરવા બાબત કલમ નંબર એકતાલીસ ક પત્રકો કલમ નંબર બેતાલીસ મંડળીના શેરો અને ડિબેન્ચરોને લગતા લેખોના ફરજીયાત રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ કલમ નંબર તેતાલીસ વેરામાંથી મુક્તિ આપવાની સત્તા કલમ નંબર ચુમ્માલીસ નાણાં ઉછીના લેવા ઉપર નિયંત્રણ કલમ નંબર ચુમ્માલીસ ક સહકારી શાખ માળખાની સમિતિની સત્તા કલમ નંબર પિસ્તાલીસ લોન આપવા ઉપર નિયંત્રણ કલમ નંબર છેતાલીસ સભ્ય ન હોય તેની સાથે બીજી લેવડ દેવડ ઉપર નિયંત્રણ કલમ નંબર સુડતાલીસ સભ્યના હિસ્સા અથવા હિતના સંબંધમાં બોજા અને સામાદાવા બાબત કલમ નંબર અડતાલીસ મંડળીનો અગ્રહક કલમ નંબર ઓગણપચાસ કેટલીક મંડળીઓ પાસેથી ઉછીના નાણાં લેનાર સભ્યોની સ્થાવર મિલકત ઉપર બોજો કલમ નંબર પચાસ કેટલાક દાખલામાં મંડળીના માંગણાની રકમ ચૂકવવા માટે વેતનમાંથી કપાત કરવા બાબત તો મિત્રો આ હતી કલમ નંબર બાવીસથી કલમ નંબર પચાસ મિત્રો આની અંદર પ્રશ્નો એવી રીતે પૂછાય કે મંડળીનો અગ્રહક છે એની જોગવાઈ સહકારી મંડળીના અધિનિયમના કઈ કલમમાં કરવામાં આવ્યો છે તો કલમ નંબર અડતાલીસ આવે એ રીતે આ અધિનિયમમાંથી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છેલ્લે મિત્રો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ